दोस्तों आज आप ताजा न्यूज और सत्य घटना प्रेम साचा प्रेम करी है। बहनपणी भाई प्रेम में पागल थी 22 वर्षनी मंजू 7 वर्ष जूना पति ने छोड़ने जती रही। मंजूए जणाव्युं छे के तेनो पति अने दियर दारू पीने तेनी साथे मारपीट करतो हतो। तेनी दियराणी अने सासु पण दहेज नी मांग ने लईने प्रेरित करती हती। लगभग 5 महीना पहला तेनो दियर अने देराणीए तेने जान थी मारी नाखवा माटे करंट लगावानी कोशिश पण करी हती। આમ લવ સ્ટોરીનો કિસ્સો હવે શરૂ થાય છે। કિસ્સો સામે આવ્યો લવ સ્ટોરીનો કે અહીં એક મહિલાનું દિલ પોતાની સહેલીના ભાઈ પર આવી ગયું હતું। પતિથી પરેશાન થયેલી આ મહિલાએ ફરી તમામ બંધન તોડીને પતિથી દૂર જતી રહી અને પ્રેમીની પાસે પહોંચી। પરિજનોને જ્યારે તેની ખબર પડી તો તેમનો ગુસ્સો 7મા આકાશે પહોંચી ગયો હતો। તેમણે પ્રેમને ધમકાવ્યો હતો। તેને ડરાવીને આ પ્રેમી કપલને પોલીસ પાસે લઈ ગયા હતા। આ કપલને સુરૂ પોલીસ અધિક્ષકની સામે હાજર થઈને પોતાની સુરક્ષાની માંગ પણ કરી છે। હવે દોસ્તો કિસ્સો શરૂ થાય છે। જાણકારી અનુસાર પ્રેમ પ્રસંગ અને લિવ ઇન રિલેશનશીપનો આ કિસ્સો સરુના સહજુસર ગામમાંથી સામે આવ્યો છે। પોતાના પ્રેમીની સાથે એસપી ઓફિસ પહોંચી 22 વર્ષની મંજુકાએ જણાવ્યું છે કે તે પોતાની મરજીથી કોઈ પણ દબાણ વગર દૂધવા ખારા ગામના રહેવાસી 22 વર્ષની કુદીપ સાથે રહેવા આવી ગઈ હતી। તેણે જણાવ્યું કે તે જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેના પરિવારે બળજબરીપૂર્વક સાટા પ્રથામાં તેની ફૂઈના દીકરાના લગ્નના બદલામાં સલકોઈ ગામના એક સંઘ સાથે તેના લગ્ન કરાવી દીધા હતા। મંજુએ જણાવ્યું છે કે તેનો પતિ અને દિયર દારૂ પીને તેની સાથે મારપીટ કરતો હતો। તેની દેરાણી અને છાસુ પણ દહેજની માંગને લઈને પીડિત કરતી હતી। લગભગ 5 મહિના પહેલા તેનો દિયર અને દેરાણીએ તેને જાનથી મારી નાખવા માટે કરંટ લગાવવાની કોશિશ કરી હતી, પણ જેવું તેને કરંટ લગાવ્યો તો વીજળી જતી રહી। બાદમાં દિયરે તેને ગરમ ચીપિયાથી ડામ પણ આપ્યા હતા। પતિ પણ દારૂના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો। 7 મહિના પહેલા મંજુ પોતાના પિયરમાં આવી ગઈ। મંજુએ જણાવ્યું કે આ દરમિયાન તેની મુલાકાત એક બહેનપણીના ભાઈ કુદીપ સાથે થઈ। લગભગ 6 મહિના પહેલા કુદીપ સાથે તેની ઓળખાણ થઈ। ત્યારબાદ તેની કુદીપ સાથે મોબાઈલ પર વાત થવા લાગી। લગભગ 4 મહિના પહેલા તેણે પોતાના પરિવારવાળા સાથે કુદીપ વિશે જણાવ્યું, પણ પિયર પક્ષના લોકો નારાજ થઈ ગયા અને તેને સાસરીએ મોકલવાની વાત કહી। પિયર પક્ષના લોકોએ ધમકી આપી હતી કે કાં તો તેને મારી નાખશું અથવા ખુદ મરી જશે। તેના પર 21 જુલાઈ 2023ના રોજ તેણે પોતાનું પિયર છોડી દીધું અને કુદીપ સાથે દૂધવા ગામમાં આવી ગઈ। હવે તે દૂધવા કુદીપ સાથે લિવ ઇન રિલેશનમાં રહે છે। મંજુનું કહેવું છે કે હવે પરિવાર બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, એટલા માટે બંનેએ સુરક્ષા માટે પોલીસ પાસે અરજી કરી છે। આમ દોસ્તો અત્યારે કેસ પોલીસ સ્ટેશનમાં પડ્યો છે અને પોલીસ પાસે સુરક્ષાની માંગણી પણ કરી લીધી છે। આ સત્ય હકીકત તાજા સમાચાર છે દોસ્તો। આવી જ જાણકારી આવી જ પ્રેમ કહાની ગુજરાતી કહાનીઓ જાણવા માટે અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને દોસ્તો અમે તમારા સુધી નવા સમાચાર આવી કોઈ નવી સ્ટોરી જે સત્ય ઘટનાને આધારિત હોય એ તમારી સુધી પહોંચાડી શકીએ। તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સારી લાગે તો સારી એવી કોમેન્ટ પણ કરજો। આવી એક નમ્ર વિનંતી કરી અને મારી વાતને વિરામ આપું છું। આવજો મિત્રો, બાય।